गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक टू अनदर वीडियो ऑफ एस्टिमेशन कॉस्टिंग एंड कॉन्ट्रेक्शन। आपणो सब्जेक्ट छे डिप्लोमा मिकेनिकल एंजीनियरिंगना फिफ्थ સેમેસ્ટરમાં એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રેક્શન। હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરી ગયા હતા, બજેટિંગ એન્ડ કોન્ટ્રેક્ટિંગ। અને લાસ્ટ લેક્ચરમાં આપણે જનરલ ઇન્ટ્રોડક્શન જોઈ ગયા હતા કે આપણે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ શીખવાની છે, અને આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં કે બજેટ કોને કહેવાય, બજેટરી કંટ્રોલ કોને કહેવાય, બજેટનું પર્પસ કયું કયું છે અને કયા કયા ટાઈપ્સના બજેટ આવે, એના અંદર આપણે જોઈ ગયા હતા સેલ્સ બજેટ। હવે આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છે પ્રોડક્શન બજેટથી। સેલ્સ બજેટ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, હવે આમાં જોવાના છે આપણે પ્રોડક્શન બજેટ। ધીસ બજેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એ મેન્યુફેક્ચરિંગ બજેટ। જે પ્રોડક્શન બજેટ છે એને આપણે મેન્યુફેક્ચરિંગ બજેટ પણ કહી શકીએ। વન્સ ધ સેલ્સ બજેટ હેઝ બીન પ્રિપેર્ડ, ધ ચીફ પ્રોડક્શન એક્ઝિક્યુટિવ ડેવલપ અ મેન્યુફેક્ચરિંગ બજેટ શોઈંગ ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ્સ ટુ બી પ્રોડ્યુસ, ડેટ એન્ડ ટાઈમ। હવે જ્યારે આપણે એક વખત સેલ્સ બજેટ બનાવી લીધું બરાબર, પછી જે ચીફ પ્રોડક્શન એક્ઝિક્યુટિવ છે એ મેન્યુફેક્ચરિંગ બજેટ બનાવશે, જેના અંદર એને આપણે કેટલા પ્રોડક્ટ બનાવવાના છે, કયા ડેટે બનાવવાના છે અને કયા ટાઈપના બનાવવાના છે એને બતાવવું પડે। અ સિમ્પ્લિફાઇડ પ્રોડક્શન બજેટ ઇઝ શોન ઇન ટેબલ 7.2. ધીસ બજેટ શુડ બી પ્રિપેર્ડ એઝ ધ પ્લાનિંગ ઓફ પ્રોડક્શન એટ અ રિલેટિવલી ઇવન રેટ, ઇવન ધો ધ સેલ્સ બજેટ ઇન્ડિકેટ અ હાઈ સિઝનલ સેલ ફોરકાસ્ટ એઝ ટુ પ્રોડ્યુસ એટ ઇવન રેટ ઇઝ મોર ઇકોનોમિકલ। શું કીધું કે આપણે જે ટેબલ બતાવ્યું છે બરાબર, એના અંદર આપણે એક સિમ્પ્લિફાઇડ પ્રોડક્શન બજેટ બતાવેલું છે। હવે આ બજેટમાં જે પ્લાનિંગ ઓફ પ્રોડક્શન છે એ શું હોવું જોઈએ, ઇવન રેટ પર હોવું જોઈએ। ભલે મારા સેલ્સ બજેટમાં જો એનું સેલ્સ રેશિયો બહુ વધારે બતાવ્યો હોય ફ્યુચરમાં, પણ તો બી ઇવન રેટ પર બનાવો એ મોર ઇકોનોમિકલ થાય। ફોલોઈંગ ફેક્ટર્સ શુડ બી કન્સિડર્ડ બાય પ્રોડક્શન મેનેજર એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરિંગ ધ પ્રોડક્શન બજેટ। જ્યારે પ્રોડક્શન બજેટ બનાવે છે તો આપણો જે પ્રોડક્શન મેનેજર છે એને નીચેના વસ્તુ છે તે ધ્યાનમાં રાખવી પડે। પહેલું આવશે સેલ્સ બજેટ, કે સેલ્સ બજેટ કેટલું છે। પછી ઇન્વેન્ટરી પોલિસી, હવે જે કંપનીની ઇન્વેન્ટરી પોલિસીસ હોય એને બી ફોલો કરવી પડે। પેરિસેબિલિટી ઓફ પ્રોડક્ટ, પેરિસેબિલિટી કયા પ્રોડક્ટ છે તે ખરાબ થઈ શકે છે। સ્ટોરેજ ફેસિલિટી કેટલી છે, પ્લાન્ટની કેપેસિટી કેટલી છે પ્રોડક્શન કરવા માટેની, રો મટીરિયલ કેટલું અવેલેબલ છે, લેબર કેટલું અવેલેબલ છે, અવેલેબલ ઓફ પાવર અને ફ્યુલ કેટલું છે, ઇકોનોમિકલ મેન્યુફેક્ચરિંગ લોટ સાઇઝ કેટલી થવાની, ને એડિક્વેસિટી ઓફ કેપિટલ, કે લોકો પાસે કેટલું કેપિટલ બચેલું છે બરાબર। આ પ્રોડક્શન બજેટનું એક એક્ઝામ્પલ આપેલું છે ટેબલમાં, એ આપણે સ્ટડી કરી જાય તો ટેબલમાં આપણને આપેલું છે નેમ ઓફ ધ કંપની ને કયા યર માટેનું છે, પ્રોડક્શન બજેટ છે, ડિપાર્ટમેન્ટના કયા કયા પ્રોડક્ટ છે તે બતાવ્યા છે આપણને કોલમમાં, મેન્યુફેક્ચરિંગ યુનિટ આપેલું છે મંથ વાઇઝ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, ફર્સ્ટ ક્વાર્ટર સેકન્ડ ક્વાર્ટર અને થર્ડ ક્વાર્ટર માટે। જો ડિપાર્ટમેન્ટ એ માટે પ્રોડક્ટ એક્સ છે એની વેલ્યુ લખેલી છે કે કેટલા ક્વોન્ટિટી બનાવવાની છે, પછી ડિપાર્ટમેન્ટ બી માટે પ્રોડક્ટ વાય છે એની કેટલી ક્વોન્ટિટી બનાવવાની છે એ આપેલી છે મંથ વાઇઝ અને ક્વાર્ટર વાઇઝ, પછી એ લોકોનું ટોટલ ફાઇન કર્યું છે એક્સ અને વાય બરાબર। આ છે આપણું પ્રોડક્શન બજેટ બરાબર, કે તમે આટલા કંપનીનો બનો તો કેટલો કોસ્ટ થવાનો છે એનો, સમજ પડી ગઈ પ્રોડક્શન બજેટમાં। થર્ડ આવશે આપણું મટીરિયલ બજેટ, મટીરિયલમાં શું થવાનું, ધ રિક્વાયરમેન્ટ ઓફ મટીરિયલ ઇઝ શોન ઇન ધીસ બજેટ ઇન ધ ફોર્મ ઓફ એસ્ટિમેટ એન્ડ બેઝડ ઓન પ્રોડક્શન ટાર્ગેટ શોન ઇન પ્રોડક્શન બજેટ। આ જ્યારે પ્રોડક્શન બજેટ બની જાય એમ આપણે પ્રોડક્શન બજેટ મળી ગયું, એના પરથી આપણને કેટલું મટીરિયલ જોશે એનું એસ્ટિમેટ કરવામાં આવશે ને એનું બજેટ કાઢવામાં આવશે। ધ ટાઈપ ક્વોન્ટિટી એન્ડ સ્પેસિફિકેશન એઝ વેલ એઝ એટ વોટ ટાઈમ ડિફરન્સ મટીરિયલ્સ વિલ બી રિક્વાયર્ડ આર શોન ઇન ધીસ બજેટ। હવે આ બજેટમાં આપણે કયા ટાઈપનું, કેટલી ક્વોન્ટિટીમાં, કયા સ્પેસિફિકેશનમાં અને કયા કયા ડિફરન્ટ ટાઈમ પર મારે કયું કયું મટીરિયલ રિક્વાયર થવાનું છે એ બધી વસ્તુ આમાં બતાવેલી હવે આપણા મટીરિયલ બજેટના અંદર। ટાઈમલી ઇસ્યુઝ ઓફ મટીરિયલ્સ ટુ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એઝ વેલ એઝ ટુ કીપ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્વેન્ટરી એઝ મિનિમમ એઝ પોસિબલ આર ધ ટુ વે વ્યૂ કેપ્ટ ઇન માઇન્ડ એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરિંગ ધીસ બજેટ। આ જે મટીરિયલ બજેટ બનાવે ત્યારે આપણે
બે વસ્તુ ધ્યાનમાં રાખવાની આવે. પહેલું કે આપણે કયા કયા મટીરિયલ્સ આપણે જોવાના છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં, બરાબર. ને બીજું કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે ઇન્વેન્ટરીમાં, એને જેટલું બને એટલું ઓછું રાખવાની ટ્રાય કરવાની. ધીસ બજેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિડ્યુસ વેસ્ટેજ એન્ડ ટુ અવોઇડ ધ મટીરિયલ શોર્ટેજ. હવે આ બજેટ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો વેસ્ટેજ ઓછું કરવા માટે અને મટીરિયલનું શોર્ટેજ છે એને અવોઇડ કરવા માટે. ધીસ બજેટ ઇઝ પ્રિપેર્ડ બાય ધ એક્સપિરિયન્સ ટેકનિકલી એન્ડ એડમિનિસ્ટ્રેટિવ લર્ન એક્સપર્ટ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ. હવે આ જે બજેટ છે એ મટીરિયલ મેનેજમેન્ટના એક્સપર્ટથી બનાવવામાં આવે છે. પછી આવશે લેબર બજેટ. ધીસ બજેટ શોઝ ધ એસ્ટિમેટ ઓફ ડાયરેક્ટ લેબર રિક્વાયર્ડ ટુ કેરી આઉટ ધ બજેટેડ આઉટપુટ. હવે આ જે લેબર બજેટ છે એમાં આપણે જે ડાયરેક્ટ લેબર રિક્વાયર થવાનું છે એનું બજેટ આપણે એસ્ટિમેટ કરવાનું આવે, જેના પરથી આપણે આઉટપુટ મેળવવાનું છે. ઇટ ઇઝ બ્રોકન ડાઉન ફોર ઈચ ડિપાર્ટમેન્ટ એન્ડ ગીવ્સ પીરિયડ વાઇઝ લેબર નીડ ફોર ઈચ કેટેગરી ઓફ ધ વર્કર. હવે આમાં શું થવાનું કે આ જે બજેટ છે એને આપણે શું કરવાનું છે, બધા ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરી નાખવાના છે. પછી પીરિયડ વાઇઝ લેબર આપણે કેટલી જરૂર પડવાની છે બધા કેટેગરી ઓફ વર્કર્સ માટે એનું આપણે શું કરવાનું છે, એક લિસ્ટ બનાવવાનું આવે. ધ લેબર નીડ ઇઝ એસેસ્ડ ઓન ધ બેસિસ ઓફ વર્ક સ્ટડી એન્ડ નોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. હવે વર્ક સ્ટડીનો યુઝ કરીને આપણે લેબર નીડને એસેસ કરવાના છે અને ઓર્ગેનાઇઝેશનના નોર્મ્સને બી ધ્યાનમાં રાખવાનું છે. ઓન ધ બેઝિસ ઓફ સ્ટાન્ડર્ડ વેજ રેટ ફોર ઈચ કેટેગરી ઓફ વર્કર ટોટલ અમાઉન્ટ ઓફ ફંડ રિક્વાયર્ડ ઓન ડાયરેક્ટ લેબર ઇઝ એસ્ટિમેટેડ એન્ડ શોન ઇન ધીસ બજેટ. હવે આપણે જે સ્ટાન્ડર્ડ વેજ રેટ હોય અલગ અલગ કેટેગરી ઓફ વર્કર્સ માટે એને ધ્યાનમાં રાખીને આપણે ટોટલ અમાઉન્ટ ઓફ ફંડ રિક્વાયર્ડ જોવાના છે ડાયરેક્ટ લેબર માટે, ને એ બધી ડિટેલ્સ આપણે આ બજેટના અંદર બતાવવાની આવે. સમજ પડી? પછી નેક્સ્ટ આવે છે આપણું પ્રોડક્શન કોસ્ટ બજેટ, બરાબર. ધ એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ પ્લાન પ્રોડક્શન ટુ બી ઇન્ક્લુડ ઇઝ શોન ઇઝ ધીસ બજેટ. કે આપણે જે એસ્ટિમેટેડ કોસ્ટ એટલે કોસ્ટ બતાવવાના છે કે આપણે જે પ્લાન પ્રોડક્શન કર્યું છે એના અંદર આપણે કેટલો કોસ્ટ લાગવાનો છે, એનો બજેટ કેટલું છે એટલું આપણે પ્રોડક્શન કોસ્ટ બજેટના અંદર બતાવવાના છે. આ બજેટના અંદર બધા જ એક્સપેન્સ આવવાના છે, મટીરિયલના, લેબરના, અધર એક્સપેન્સ, ફિક્સ્ડ અને વેરિયેબલ કોસ્ટ એસ્ટિમેટ પણ બધું બતાવવાનું છે પ્રોડક્શન કોસ્ટ બજેટના અંદર, બરાબર. સમજ પડી? નેક્સ્ટ આવે છે એડમિનિસ્ટ્રેટિવ બજેટ. તો આપણને ખબર હોય એડમિનિસ્ટ્રેટિવ બજેટ એટલે શું થાય, કે આપણે જે સ્ટેશનરી રાખવાના છે, મેનેજરિયલ સ્ટાફ છે એ લોકોની સેલરી, એડમિનિસ્ટ્રેટિવની સેલરી, રેકોર્ડ કીપિંગનો કોસ્ટ, પ્રિન્ટિંગનો કોસ્ટ, આપણે જે પોસ્ટ કરીએ એનો કોસ્ટ, ટેલિગ્રામનો કોસ્ટ, ફેક્સનો, ઇન્ટરનેટનો, એ બધા કોસ્ટ છે આપણે આનંદ બતાવવાના છે, એને કહેવાશે આપણું એડમિનિસ્ટ્રેટિવ બજેટ. પછી આવશે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ બજેટ. ધ રિક્વાયરમેન્ટ ઓફ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ફોર અચિવિંગ ધ ગોલ ઓફ ટાર્ગેટેડ પ્રોડક્શન ઇઝ શોન ઇન ધીસ બજેટ. આપણે કયા કયા ઇક્વિપમેન્ટ જોવાના છે, કેટલું કેટલું પ્લાન્ટમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે, આપણે જે ગોલ બનાવ્યો છે ટાર્ગેટેડ પ્રોડક્શનનો એને મેળવવા માટે, એ બધી વસ્તુ આપણે બતાવશું આપણા પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ બજેટના અંદર. ઇફ ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રોવાઈડ એક્સ્ટ્રા લેન્ડ એન્ડ બિલ્ડિંગ ફોર પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ધેન એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ધેમ ઇઝ ઓલ્સો શોન ઇન ધીસ બજેટ. માની લો કે આપણે એક્સ્ટ્રા લેન્ડ કે બિલ્ડિંગની જરૂર પડવાની છે આપણા પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ માટે, તો એનું એસ્ટિમેટ પણ આપણે આ બજેટના અંદર બતાવવું પડે. પછી આવે ફાઇનાન્શિયલ બજેટ. ધીસ બજેટ ગીવ્સ અ સમરી ઓફ મની ટુ બી રિઝ્યુડ એઝ એન ઇન્કમ એન્ડ ટુ બી સ્પેન્ડ ડ્યુરિંગ ધ બજેટેડ પીરિયડ. હવે ફાઇનાન્શિયલ બજેટ શું બતાવશે કે આપણને કેટલું મની જોવાનું છે, બરાબર, ઇન્કમ કેટલી કરવી પડશે આપણે, ને આપણે કેટલું સ્પેન્ડ કરવાના છે આપણા બજેટેડ પીરિયડના અંદર, એ બધું આપણે બતાવવું પડે આપણા ફાઇનાન્શિયલ બજેટના અંદર. ધીસ બજેટ ફોરકાસ્ટ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ એન્ડ ધ ફાઇનાન્શિયલ કેપેસિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ. હવે આમાં શું થાય કે આપણે જે બજેટેડ પીરિયડ છે એના એન્ડમાં આપણા કંપનીને કે ઇન્ડસ્ટ્રીને કેટલું પ્રોફિટ કે લોસ થવાનું છે, કા પછી આપણા ફાઇનાન્શિયલ કેપેસિટી કેટલી રહેવાની છે ઇન્ડસ્ટ્રીની, એ આપણને ખબર પડશે આપણા ફાઇનાન્શિયલ બજેટ ઉપરથી. હેન્સ ઇટ હેલ્પ્સ ધ મેનેજમેન્ટ ટુ કેરી આઉટ લોંગ ટર્મ પ્લાનિંગ. હવે આના ઉપરથી શું થાય ફાઇનાન્શિયલ બજેટ પરથી, કે આપણી જે કંપની છે કે મેનેજમેન્ટ છે એ લોકોને લોંગ ટર્મ પ્લાનિંગ કરવા માટે હેલ્પફુલ થાય. ધીસ બજેટ ઇઝ યુઝ બાય ધ ટોપ મેનેજમેન્ટ
ફોર નોઈંગ ધ પ્રોફિટેબિલિટી ઓફ ધ બજેટરી પ્રોગ્રામ. હવે આ જે બજેટ છે, ફાઇનાન્શિયલ બજેટ, એ ટોપ મેનેજમેન્ટ યુઝ કરશે કે એ લોકોને પ્રોફિટેબિલિટી કેટલી છે આ પ્રોગ્રામના અંદરથી, બરાબર. એ જાણવા માટે શું કરવાનું છે, ટોપ મેનેજમેન્ટ છે તે ફાઇનાન્શિયલ બજેટનું યુઝ કરશે. લાસ્ટ આવશે આપણું માસ્ટર બજેટ, બરાબર. ફોર લાર્જ ઓર્ગેનાઇઝેશન કમ્પ્લીટ બજેટ ઇઝ વેરી બિગ, ધેર ફોર સપરેટ સમરી ઓફ ઇટ ઇઝ ગીવન રિગાર્ડિંગ ઓલ પ્લાન્સ પોલિસીસ એન્ડ ધેર ઇફેક્ટ ઓન ધ બિઝનેસ. જો લાર્જ ઓર્ગેનાઇઝેશન મતલબ કે મોટું ઓર્ગેનાઇઝેશન હોય તો એના માટે જે કમ્પ્લીટ બજેટ હોય એ બહુ વધારે આવે, મતલબ કે વેરી બિગ. તો એના માટે અલગ અલગ સમરી બનાવવા માટે બધા જ પ્લાન્સ પોલિસીસ અને એના ઇફેક્ટ બિઝનેસ પર શું થવાનું છે એનું અલગ અલગ શું કરે એ લોકો શીટ બનાવે. ધીસ સમરાઇઝ બજેટ ઓફ ધ એન્ટાયર ઓર્ગેનાઇઝેશન ઇઝ કોલ્ડ માસ્ટર બજેટ. હવે આ જે બધા સપરેટ સમરી છે બજેટની, એ બધાને એક સાથે મેં સમરાઇઝ કરું અને બજેટ મેળવું એને કહેવાશે આપણું માસ્ટર બજેટ. માસ્ટર બજેટ આઉટલાઇન્સ ઓલ ધ એક્સપેક્ટેડ પરફોર્મન્સ ઇન ડિફરન્ટ એરિયા ઓફ ઓર્ગેનાઇઝેશન. આ માસ્ટર બજેટમાં આપણને એક આઉટલાઇન મળી જશે કે આપણે જે બધા પરફોર્મન્સ કરવાના છે ડિફરન્ટ ડિફરન્ટ એરિયાના ઓર્ગેનાઇઝેશનના અંદરનું, એનું એ લોકોને પરફોર્મન્સ મળી જશે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ બજેટ ઇઝ ટુ અચીવ એન ઓવરઓલ કોઓર્ડિનેશન ઇન ધ બજેટરી પ્રોગ્રામ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. હવે આ જે માસ્ટર બજેટ છે એનું મેઇન એમ શું આવે કે આપણા જે બધા કોઓર્ડિનેશન છે, બરાબર, તો બધા જ ડિપાર્ટમેન્ટના વચ્ચે શું કરવાનું છે, કોઓર્ડિનેશન મેળવવાનું, બરાબર, બજેટરી પ્રોગ્રામના અંદર આખા ઓર્ગેનાઇઝેશનમાં. ધીસ બજેટ ઇઝ ઓલ્સો યુટિલાઇઝ બાય ધ ટોપ મેનેજમેન્ટ ફોર ધ પર્પઝ ઓફ એક્સરસાઇઝિંગ ઇફેક્ટિવ કંટ્રોલ ઓવર ધ બિઝનેસ એક્ટિવિટી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. હવે આ જે માસ્ટર બજેટ છે એ ટોપ મેનેજમેન્ટ યુઝ કરશે કે બધી જે કંટ્રોલ છે, બધા જે બિઝનેસ એક્ટિવિટી થવાની છે ઓર્ગેનાઇઝેશનના ઉપર, એ બધી એક્ટિવિટી ઉપર ઇફેક્ટિવ કંટ્રોલ મેળવવા માટે શું કરવાનું છે, ટોપ મેનેજમેન્ટ આને યુઝ કરશે. ધ માસ્ટર બજેટ ઇઝ પ્રિપેર્ડ બાય ઇન્ટિગ્રેટિંગ ધ બજેટ ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ. બધા ડિપાર્ટમેન્ટનું બજેટને એડ કરીને શું કરવાનું છે, આપણે માસ્ટર બજેટ મેળવવાના છે. ધ માસ્ટર બજેટ ઇઝ એન ઇન્ટિગ્રેશન ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ બજેટ. આ નીચેના બજેટ બધા બજેટ છે એ બધાનું ઇન્ટિગ્રેશન કરીને આપણને માસ્ટર બજેટ મળે. એમાં આવશે સેલ્સ બજેટ, પ્રોડક્શન બજેટ, મટીરિયલ, લેબર, કેપિટલ એક્સપેન્ડિચર બજેટ, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ બજેટ, સેલ્સ એક્સપેન્સ બજેટ, કેશ બજેટ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ બજેટ, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ બજેટ, ફાઇનાન્શિયલ બજેટ અને ઓપરેટિંગ બજેટ. તો આ બધા બજેટનું આપણે સમ્મેશન કરીએ, મતલબ કે બધા બજેટને આપણે એડ કરીએ, એક સાથે લઈ લઈએ, તો એના પછી આપણને મળશે આપણું માસ્ટર બજેટ. સમજ પડી? તો તમે જોઈ શકો છો માસ્ટર બજેટમાં કઈ કઈ વસ્તુ આવવાની છે. તો પહેલા કોલમમાં બતાવ્યું છે આપણને ટાઈપ ઓફ બજેટ, ડિટેલ ઓફ ઇન્કમ ઓફ એક્સપેન્ડિચર, ડિટેલ વાઇઝ એક્સપેન્ડિચર, ટોટલ ઇન્કમ ઓર એક્સપેન્ડિચર. તો પહેલાં આવશે આપણું સેલ્સ બજેટ. માસ્ટર બજેટના અંદર શું કર્યું, સેલ્સ બજેટ લીધું. એમાં બે પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. એમાં ડિટેલ વાઇઝ એક્સપેન્ડિચર તો કોઈ બી એક્સપેન્ડિચર નથી, પણ ઇન્કમ થાય છે 5 લાખ અને 4 લાખનું. તો ટોટલ કેટલું મળ્યું આપણને, 9 લાખ મળ્યું. ને એડમિનિસ્ટ્રેટિવ સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ કરો લાગ્યો 20,000નો. તો નેટ સેલ્સમાંથી ઇન્કમ કેટલું આવ્યું આપણું, 8,80,000. પછી સેકન્ડ આવશે આપણું પ્રોડક્શન કોસ્ટ બજેટ. એમાં ટાઈપ ઓફ કોસ્ટ આપ્યું, પ્રાઇમ કોસ્ટ ઓફ ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ લેબર. તો 6 લાખ તો એક્સપેન્ડિચર થયું અને 70,000નો થયો. તો ટોટલ પ્રાઇમ કોસ્ટ કેટલું મળ્યું, 6,70,000. પછી ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ લખ્યા, એમાં વેરિયેબલ સ્ટોર, લાઇટિંગ અને પાવર ને રિપેર એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ આવ્યા 29 અને 3. તો ટોટલ ફેક્ટરી ઓવરહેડ કેટલો મળ્યો, 32,000નો, બરાબર. પછી થર્ડ આવશે એના ફેક્ટરી કોસ્ટના અંદર, પ્રોડક્શન કોસ્ટના અંદર આપણું ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ. એમાં વર્ક્સ મેનેજર, ફોરમેન, સુપરવાઇઝર અને અધરવેજ એ બધાને પ્લસ કરીને આપણે ટોટલ મળ્યું 23,000, બરાબર. તો ટોટલ પ્રોડક્શન ઓર વર્ક કોસ્ટ કેટલો થયો આપણો, 7,25,000. તો આપણને પ્રોફિટ કેટલું મળવાનું, નેટ સેલ્સ માઇનસ વર્ક કોસ્ટ, તો 8,80,000 માઇનસ 7,25,000. તો આપણે ટોટલ એસ્ટિમેટ કોસ્ટ કેટલો મળ્યો, 1,55,000નો.
આ છે આપણું માસ્ટર બજેટ, તો એના પછી આપણે ખબર પડી શકે કે આપણને પ્રોફિટ થવાનું છે કે લોસ થવાનું છે. સમજ પડી ગઈ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બજેટમાં? હવે આ જે ટાઈપ્સ ઓફ બજેટ આપણે જોઈ ગયા, એમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કા કોલ કરી શકે છે, કાં પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.